मित्रों हवे आपणे लेक्चर 9 पार्ट 6 छे। पार्ट 6 मां आपणे जोईए तो एमां पाठनुं नाम शुं आपेलुं छे, न्याय आपेलुं छे। न्यायमां हवे आपणे जोईशुं पुराने जमाने में इकाई की राजस्थानी बगदाद में एक व्यापारी रहता था। पहेलाना जमाने बात करवामां आवे छे के इराकनी राजधानीमां एक बगदादमां एक व्यापारी रहेतो हतो, एनुं नाम शुं हतुं? अली ख्वाजा। उसका नाम था अली ख्वाजा। व्यापार करते करते जब उसके पास 1000 सोने की मोहर इकट्ठी हो गई, ये व्यापार करतो हतो अने एनी पासे व्यापार करता करता शू 1000 सोनानी मोहरो भेगी थई जाए छे, जमा थई जाए छे। तो उसने मक्का शरीफ की यात्रा का निश्चय किया। एटले भाई शू विचारे छे, एने मक्का शरीफ की यात्रा करवानो निर्णय करे छे। चूंकी वह अकेला रहता था એટલે કેમ કે તે એક ચોકી મતલબ એ એકલો રહેતો હતો, ઉસે અપની જમા પૂંજી અપને મિત્ર કે યહાં રખને કા નિશ્ચય કર્યો અને જે પણ કંઈ ભેગું કર્યું હતું ને એ બધું એના મિત્રના ત્યાં મૂકી આવવાનો નિર્ણય કરે છે। પછી યાત્રા કે ખર્ચ કે લીએ ઉસકે પાંચસો મોહરે અલગ રખી, યાત્રા માટે એને વાપરવા માટે એને અલગ અલગ પાંચસો મોહરે એને અલગ મૂકી દે છે કે જ્યાં એ યાત્રા કરવા જાય તો તેને કોઈ ખર્ચ કરવો હોય તો એ થોડી અલગ મૂકી દે છે। ફિર એક ગળે મેં બચી હુવી મોહરે ડાલકર તેલ ભરકર દિયા। પછી શું કરે છે, બાકીની જે વધી હતી મોહરે એ શું કરે છે, એક તેલ ભરે છે, તેલ ડબ્બામાં ભરે છે અને એની અંદર નાખી દે છે। અલી ખાજા પડોશમાં આપણે મિત્ર વાજિદ કે ઘર ગયા, અલી ખાજા ક્યાં જાય છે, પડોશમાં એના મિત્રના ઘરે જાય છે। ઉસકો અપની યાત્રા કે બારે મેં બતાય, એ છે ને એને પોતાની જે યાત્રા જવા માટે નીકળે છે એ યાત્રા વિશે એને બતાવે છે અને કહે છે કે યહ તેલ કા ઘડા મેં આપકે ઘર રહેકર જાના ચાહતા હું, અને શું કહે છે કે હું અમારો આ તેલનો ઘડો છે હું તમારા ઘરે મૂકીને જવા ઈચ્છું છું, મક્કા સે લોટકર મેં લઈ લૂંગા, હું મક્કાથી જ્યારે પાછો ફરીશ ત્યારે હું આને પરત લઈ લઈશ। વાજિદને અપને તહખાને કી ચાબી ઉસે દેતે હુએ કહા, એ શું કહે છે પોતાના એક નીચે ભોયરામાં એક રૂમ હોય છે એને એક એની ચાવી આપતા કહે છે કે આપ અપના ગળા તહખાને મેં રખાઈએ ઓર જબ આપ લોટે તો ઉસી સ્થાન સે લે લીજીએ, અને શું કહે છે કે તમે તમારો ગળો આ જગ્યાએ મૂક્યો અને જ્યારે તમે પાછા ફરો ત્યારે તમે ત્યાંથી જ એને પાછો લઈ લેજો। અલી ખાજા ગળા રખકર યાત્રા કે લીએ નીકળ ગયા। પછી અલી ખાજા શું કરે છે, ત્યાં એને તેલનો જે ગળો હતો એ મૂકીને ત્યાંથી ચાલો નીકળે છે। એક દિન વાજિદ કે ઘર દાવત થી, એક દિવસ વાજિદના ઘરે શું હતો, દાવત હતી। તરહ તરહ કે પકવાન બનતી હોવે તેલ ખતમ હો ગયા, જાત જાતના પકવાન બનાવવામાં આવ્યા હતા અને પછી શું થઈ જાય છે, તેલ પૂરું થઈ જાય છે। રાત કા સમય થા, રાતનો સમય હતો એટલે તેલ ક્યાંથી લાવે, એટલે વિચારે છે કે વાજિદ કી બીબી અપના સિર ખુજાલને લગી, પછી વાજિદની જે પત્ની હોય છે ને માથું ખંજોડવામાં માંડે છે। તભી ઉસને અલી ખાજા કે તેલ કી ઘડે કી યાદ આવી, ત્યારે એને છે ને અલી ખાજા જે તેલનો ઘડો મૂકીને ગયા હતા ને એ તેલનો ઘડો એને યાદ આવે છે। ઉસને વાજિદ સે કહા, એ વાજિદને કહે છે કે આપ તવકાને મેં સે રખે તેલ કે ઘડે મેં સે થોડા તેલ નિકાલે, એટલે શું કહે છે કે તમે જે તેલનો ઘડો મૂક્યો હતો એને તમે થોડો લઈ આવો, એમાંથી તેલ થોડું લઈ આવો। એ સમય બજાર તો ખુલ્લા નહીં હે, આ સમયે તો બજાર તો ખુલ્લું નહોતું કેમ કે રાતનો સમય હતો, કલ સુબહ બજાર સે નયા તેલ લાકર ઉસમે ભર દેંગે, કાલે સવારે એમાં નવું તેલ લાવીને એમાં ભરી દેશું। અલી ખાજા આજ રાતથી આકર થોડી તેલ માંગે ગયા, એટલે કે અલી ખાજો આજે રાત્રે થોડી અહીં આવીને તેલ માંગવાના છે। બીબી કી બાત સુનકર વાજી તખાને ગયા, એટલે બાપ એની પત્નીની વાત સાંભળીને એ શું થાય છે, નીચે ભોયરામાં જે રૂમ હતો ને તહખાનેમાં જાય છે। જબ ઘડે કી સીલ ખોલકર તેલ નિકાલને લગા, પછી શું કરે છે, તેલનું બપરનું જે ઢાંકણો છે ખોલીને એમાંથી તેલ નીકાળવા માંડે છે। તબ ઘડે મેં સે સિક્કો કી આવાજ આવે, પછી એમાં ઘડામાંથી અચાનક એને સિક્કાઓનો અવાજ આવે છે। ઉસે લગા કે ઘડે મેં તેલ કે નીચે પૂછે, અને એવું લાગે છે કે ઘડામાં તેલના નીચે કંઈક છે, ઇસીલીએ ઉસને દૂસરે બર્તન મેં સે સારા તેલ નિકાલે, તે શું કરે છે બીજા વાસણમાં એનું તેલ નિકાળી દે છે। ઉસને દેખા કે ઘડે મેં તો 500 સોને કી મોહર હતી, એટલે એ શું જોવે છે કે ઘડામાં તો 500 સોનાની મોહરો હતી।
उसने इन मोहरों को अपनी तिजोरी में छिपा कर रख दिया। यीशु करे छे के मोहरों ने पोतानी तिजोरी में छुपावी दे छे अने तेल लाकर बीवी को दे दिया अने तेल लावीने एनी पोतानी पत्नी ने आपी दे छे। अगले दिन उसने बाजार से नया तेल लेकर घड़े में भर दिया अने बीजे दिवसे शू करे छे नवू तेल लावीने ए घड़ा में भरी दे छे। उसे वैसे ही सीलबंद कर दिया अने एने एवुं ज सीलबंद करी दे छे जैसे कि ख्वाजा अली ने किया था अने जेवी रीते अली ख्वाजा बंद करीने गयो हतो एवी ज रीते बंद करी दे छे। कुछ दिनों के बाद ख्वाजा मक्का की यात्रा से वापस आया। थोड़ा समय पछी ख्वाजा छे मक्का की यात्रा पूरी करीने पाछा परत फरे छे। घर में अपना सामान रख कर वह सीधा वाजिद के घर गया। घर में पोताना सामान मूकीने ये सीधो पोता वाजिदना घरे जाया छे और अपनी यात्रा की सारी बातें बताई अने पोते जे यात्रा करी हती एनी बधी वात एने बतावे छे। फिर तेल का घड़ा लेकर वह घर आ गया। पछी तेलनो घड़ो लईने आवीने घरे आवी जाए छे। जब उसने घड़े का तेल निकाल कर देखा तो उसके पैरों तरे जमीन खिसक गई अने ए ज्यारे घड़ो खोलीने एमांथी तेल निकळीने जुए छे त्यारे एने एने आम ए થઈ જાય છે પેરો તલે જમીન ખિસકના એટલે કે એને નવાઈ લાગે છે કે મેં જે પૈસા મૂક્યા હતા આપણે કોઈ પણ વસ્તુ અચાનક આપણે ઘટના બની જાય તો આપણે વિચાર્યું ના હોય એટલે એને શું થઈ જાય છે પેર જમીન ખસી જાય છે એને આઘાત લાગી જાય છે કે મેં જે પૈસા મૂક્યા હતા એ ગયા કેમ વહ સિર પકડ કર બેઠ ગઈ માથું પકડીને નીચે બેસી જાય છે ક્યોકી ઘડે મેં એક ભી સોને કી મોહર નહીં હતી કેમ કે એ મૂકીને ગયો હતો ત્યારે અંદર સિક્કા મૂકીને ગયો હતો અને હવે પાછો એ જોવે છે ત્યારે એમાંથી એક પણ સોનાનો મોહર નીકળતી નથી સિક્કા નીકળ નથી વહ સોચને લગા વિચારવા લાગ્યું છે અબ ક્યાં કિયા જાય હવે શું કરવા હવે શું કર્યા જાય કે હવે શું કરવામાં આવે વહ ઉલટે પાંવ વાજિદ કે ઘર ગયે પાછો એના એ જ પગે પાછો ફરે છે અપની મોહરે માંગને લાગે એ પોતાના સિક્કા માંગવા લાગે છે વાજિદને કહા કે સીલબંધ તેલ કા ઘડા આપકો ઉસી સ્થાન મિલા હા જહાં આપ રખકર ગયે થે શું કહે છે કે તમે જે સીલબંધ તેલનો ઘડો હતો એ તમે ત્યાં જ મૂક્યો છે જ્યાં તમે એને મૂકી ગયા હતા ત્યાંથી તમને મળ્યો મેને તો ઉસે હાથ ભી નહીં લગા એ શું કહે છે કે મેં આને હાથ પણ નથી લગાવ્યો મેં કે से मान लो कि उसमें सोने की मोहरे थी हूँ केवी रीते मान लो कि एम सोना ना सिक्का हता दोनों मित्रों में कहासुनी होने लगी बन्ने मित्रों में शू थे कहासुनी थवा लगे बन्ने मित्रों में एक बीजा वे बात थवा लगे दोनों का झगड़ा सुनकर आसपास के लोग इकट्ठे हो गए बन्ने नो झगड़ो वधी जाए छे एटले आजूबाजू ना लोगो भेगा थई जाए छे। उन्होंने जब झगड़े का कारण झगड़े को बढ़ते हुए देखा तो ख्वाजा से कहा कि आप काजी की अदालत में जाइए लखो झगड़ो बहु वधी जाए छे एटले हवे शू कहेवामां आवे छे कि तमे काजी नी अदालत में जाओ वह भी अपने झगड़े को मिटा देंगे ए तमारा झगड़ा ने पूर्ण करी देशे। ख्वाजा ने काजी की अदालत में अपनी बात रखी। ख्वाजा शू करे छे काजी नी अदालत में पोतानी बात ने रजू करे छे परंतु पक्के सबूतों का अभाव में से उसे वहाँ से भी निराश लौटना पड़े कारण कि एनी पासे सबूत नहोतुं कि एने सिक्का एनी अंदर मूक्या तो एनो प्रूफ नहोतुं एटले एना माटे एने पाछू परत निराश आवू पड़े छे। तब उसने बगदाद के खलीफा के यहाँ अपील की और न्याय मांगा। पछी हवे क्या जाए बगदाद ने खलीफा हो छे त्यां ए अपील करे छे अने त्यां न्याय मांगे छे। खलीफा ने उसकी अपील स्वीकार कर ली। खलीफा शू करे छे एनी अपील ने स्वीकारी करी ले छे एनी मांगणी ने स्वीकार करी ले छे। खलीफा ने सारे मामले पर विचार करने के लिए कुछ समय चाहा ए थोड़ो समय मांगे छे एना विचार करवा माटे। एक सप्ताह के बाद का समय की सुनवाई के लिए दी गई एक अठवाड़ा समय आपवामां आवे छे। ख्वाजा और वाजिद का किस्सा अप्रख्यात हो गया अने ख्वाजा अने वाजिदनो हवे आ प्रसंग बहु प्रख्यात थई गयो। खलीफा एक दिन अपना वेश बदल कर शहर में घूम रहे थे। खलीफा शू कहे छे पोतानो वेश बदली ने एक दिवस इस शहर में फरी रहा था। तभी उन्होंने कुछ लड़कों को न्यायालय का खेल खेलते हुए देखा एटले केटलाक छोकराओ त्यां न्यायालय नो रमत रमी रहा था ए लोगों ने त्यां जोड़े छे। वह छिपकर उनका खेल देखने लगे छुपाई ने एमनो खेल जोवा लागे छे। उन्हें लगा कि जो लड़का न्यायाधीश बना है बड़ा समझदार है एमने एवुं लागे छे कि जे छोकरो न्यायाधीश बन्यो छे बहु ज समझदार छे। वह जिस तरह न्याय कर रहा है ए जेवी रीते न्याय करी रह्यो छे बिल्कुल ठीक है एके शुं करी रह्यो छे जेवी रीते न्याय करी रह्यो छे ए बिल्कुल व्यवस्थित छे।
વિદ્યાર્થી મિત્રો, હું તમને ખાસ સૂચના આપું છું કે તમે પુસ્તક લઈને બેસો તો તમને પાઠમાં સારી રીતે સમજાશે. જેવી રીતે ક્લાસમાં તમે પુસ્તક લઈને બેસો છો એવી જ રીતે હું જે શબ્દો બોલું એ શબ્દો તમારે પુસ્તકમાં જોઈને સમજશો તો તમને પાઠ સમજાશે. ઠીક હૈ, ઇસીલીએ ઉન્હોને ઉસ લડકી કો અપને પાસ બોલાયા. પછી શું કરે છે, છોકરાને પોતાની પાસે બોલાવે છે ઓર ઉસકા નામ પૂછા અને એને એનું નામ પૂછે છે. લડકેને કહા, છોકરો એને કહે છે કે મેરા નામ હસન હૈ. છોકરો શું કહે છે કે મારું નામ હસન છે. ખલીફાને કહા, ખલીફા કહે છે કે મેં તુમ્હારા ખેલ દેખા, કે મેં તારે તમે જે આ રમત રમી રહ્યો હતો એને મેં જોયો છે. તું બહુ સમજદાર હો, તું બહુ સમજદાર છે. કલ હમારે દરબાર મેં આના, કાલે તું અમારા દરબારમાં આવજે. અગલે દિન ખલીફા કે દરબાર મેં અલી ખ્વાજા વાજિદ ઓર હસન ઉપસ્થિત હુએ. પછી આગલા દિવસે દરબારમાં ખલીફા અલી ખ્વાજા વાજિદ અને હસન ત્યાં હાજર રહે છે. ખલીફાને હસન સે કહા કે તુમ ઇન દોનો કે ઝગડે કા કિસ્સા સુનો ઓર બતાવો કે ઇસમે સે કોન સચ બોલ રહા હૈ. તો શું કહે છે ખલીફા કે તું આ બંનેના ઝઘડાના વિશે તું સાંભળ અને પછી તું એને અમને જણાવ કે આમાંથી સાચો કોણ બોલી રહ્યું છે. તો હસનને દોનો કી બાતો ધ્યાનસે સુને, તો હસન છે ને બંનેની બાતો ધ્યાનથી સાંભળે છે. ફિર ઉસને દો તેલીઓ કો બોલવાયા. પછી બે તેલીઓને મતલબ તેલ જોખવાવાળાને બોલવામાં આવે છે, તેલની ચકાસણી કરવાવાળાને બોલાવવામાં આવે છે. થોડી દેરમાં દો તેલી આ ગયે, થોડા સમયમાં જ બે તેલીઓ આવી જાય છે. હસનને ઉસને કહા, હસન એમને કહે છે કે આપ ઇસ ગળે મેં તેલ કી જાંચ કીજીએ ઓર બતાઈ, કે તમે આ તેલના ગળાની નિરીક્ષણ કરો અને બતાડો કે ઇસ ગળે મેં તેલ કિતના પુરાના, કે આ ગળામાં તેલ કેટલા સમય જૂનું છે. દોનો તેલીઓને બારી બારીસે તેલ દેખાતો સૂંઘા ઓર ચખા, ફિર અપના નિર્ણય દિયા. બંને તેલીઓ શું કરે છે, મારા પરથી તેલને જોવે છે, સૂંઘે છે અને પછી પોતાનો નિર્ણય આપે છે. ગળે કા તેલ 2 મહિને પુરાના લગતા હૈ, ગળાનું તેલ 2 મહિના જૂનું લાગે છે. ઇસસે જ્યાદા નહીં, બે બોલે એનાથી વધારે બોલતા નથી. તેલીઓ કી બાત સુનકર વાજિદ તો ગભરાયા, તેલીઓની વાત સાંભળીને શું થઈ જાય છે, વાજિદ ગભરાઈ જાય છે. અલી ખ્વાજા ખુશ હોકર બોલ પડ્યા, અલી ખ્વાજા ખુશ થઈ જાય છે અને બોલે છે, હુઝુર મેં તો 6 મહિને પહેલે મક્કા કી યાત્રા કરને ગયા હતા, કે હુઝુર હું તો 6 મહિના પહેલાં મક્કાની યાત્રા કરવા ગયો હતો, તભી મેને તેલ ખરીદા હતા, કે ત્યારે મેં તેલને ખરીદ્યું હતું. તેલીઓ ઓર અલી ખ્વાજા કી બાત સુનકર સબ લોગ વાસ્તવિકતા કી જ્ઞાન હો ગયા, એટલે બધાને ખરેખર જે હકીકત હતી એનું જ્ઞાન થઈ જાય છે. ખલીફો કો ન્યાય કે લીએ સબૂત મિલા, ખલીફોનું ન્યાયનું એક પ્રમાણ મળી જાય છે કે ખલીફાને હસન કો ધન્યવાદ દીએ ઓર વાજિદ સે કહેને ધન્યવાદ કરે છે અને વાજિદને કહે છે કે આપણે અલી ખ્વાજા કે ગળે સે તેલ ઓર મહરે નિકાલીએ, શું કહે છે કે તમે આમાંથી તેલ અને સિક્કા નીકાળ્યા છે, આપ ઉને વાપસ કીજે, તમે એને પરત કરી દો. ઓર ચોરી ઓર વિશ્વાસઘાત કે અપરાધ કી સજા ભોગવે, કે તમે જે આ ચોરી કરી છે વિશ્વાસઘાત કર્યો છે એની તમારે સજા ભોગવવી પડશે. ખલીફાને હસન કો બહુ સારા પુરસ્કાર દીએ અને બહુ સારા પુરસ્કાર અભિવાદન આપવામાં આવે છે, ઇનામ આપવામાં આવે છે. ખલીફા કે દરબાર મેં ઉપસ્થિત સભી લોગોને હસન કી સૂઝબૂઝ ઓર ન્યાય કી બુરી બુરી પ્રશંસા કી, એટલે શું કરે છે ખલીફાના જે દરબારમાં જે લોકો હાજર હતા એ હસનની સૂઝબૂઝ અને ન્યાયની શું કરે છે, બહુ જ વખાણ કરે છે. શબ્દાર્થમાં જોઈએ તો અપીલ તો નિવેદન, અભાવ્યની કમી, જાંચ્યાની તપાસ, તહખાના યાની જમીન કે નીચે બના કમરા, તેલી યાની તેલ નિકાલને વાલા, પુરસ્કાર યાની ઇનામ, ભૂરી ભૂરી યાની ખૂબ સારી પ્રશંસા કરના, મોહર યાની સિક્કા, વાસ્તવિકતા યાની સચ્ચાઈ, વિશ્વાસઘાત યાની ધોખા દેના, સબૂત યાની કિસી બાત કો સિદ્ધ કરને કા પ્રમાણ, સજા ભોગના યાની દંડ ભોગના, સૂઝબૂઝ યાની સમજદારી. હવે થોડા ઘણા અહીંયા મુહાવરા આપવામાં આવ્યા છે વિદ્યાર્થી મિત્રો, તો સિર ખુજાલના યાની સૂચના અથવા સમજ ન પાને કી ક્યાં કિયા જાય, પેરો તલે જમીન ખિસક જાના યાની આઘાત લગના, કહા સુની હોના યાની બાતો કી લડાઈ હોના, સીધ પકડ કર બેઠ જાના યાની હતાશ હોના યા નિરાશ હોના. તો તમારે વિદ્યાર્થી મિત્રો પાઠ સમજી ગયા છો. હવે એમાંથી શબ્દાર્થ લખવાના રહેશે, મુહાવરે લખવાના રહેશે અને એના પછી તમને હું PDFમાં જે અભ્યાસ સ્વાધ્યાયના પ્રશ્નો મોકલું એ તમારે લખવાના રહેશે. વિદ્યાર્થી મિત્રો ત્યાં સુધી ધન્યવાદ.